ચીખલી તાલુકાના રાણકુવા ગામ ખાતે આવેલ ગ્લોબલ ઇન્ટરનેશનલ સ્કૂલમાં સ્પોર્ટ્સ ડે નું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓમાં રહેલી સુશક્તિ બહાર લાવવા માટે રાણકુવા ગામની ગ્લોબલ ઇન્ટરનેશનલ સ્કૂલમાં સ્પોર્ટ્સ ડે નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ કોમ્પિટિશન યોજવામાં આવી હતી. આ રમતોમાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ગ્લોબલ ઇન્ટરનેશનલ સ્કૂલ આજરોજ શાળાની અંદર વાર્ષિક રમોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. વાર્ષિક રમોત્સવનું આયોજન 2 દિવસ માટે આ શાળાના આંગણમાં નર્સરીથી ધોરણ 12 સુધી ગુજરાતી મધ્યમ અને અંગ્રેજી મધ્યમના બાળકો માટે કરવામાં આવ્યું હતું. શાળામાં શિક્ષણની સાથે સાથે અમારો એક જ ઉદ્દેશ છે કે બાળકો આ રમોત્સવની અંદર પણ ભાગ લઈને જુદી જુદી રમતો દ્વારા પોતાનું પરફોર્મન્સ રજૂ કરી અને પરફોર્મન્સ દ્વારા એ પોતાની કંઈક ને કંઈક જે કંઈક કલા છે એ રજૂ કરીને આગળ જવાની એને તક મળે. આજે ગુજરાત ભારત સરકારે જયારે એમ કીધું છે કે ફિટ ઇન્ડિયા, તો અમે પણ એક ફિટ ઇન્ડિયા ફિટ ગ્લોબલ નામનું એક અભિયાન હાથ ધર્યું છે કે દરેક બાળકો સ્વસ્થ અને ફિટ રહે. બાળકોની અંદર દરેક એક્ટિવિટી બેઝ આવે, બાળકો એક આરોગ્યની બાબતમાં પણ ધ્યાન રાખે, એમનો ખોરાક પણ એવો હોય કે જેના કારણે લીલા શાકભાજી ફ્રૂટ એવું ખાય અને બાળકો સ્વસ્થ રહે. અને પોતે સ્વસ્થ રહેશે તો એનું માનસિક સંતુલન સારું રહેશે, માનસિક રીતે પણ એ લોકોને સારી એવી એનર્જી મળશે. એ બાબતને ધ્યાનમાં લઈને શાળામાં શિક્ષણની સાથે સાથે આ કાર્ય કરવામાં આવે છે. શિક્ષણનો આ એક ભાગ છે. શિક્ષણ એ 4 દિવાલની અંદર રહે છે, પણ મેદાનની અંદર જે બાળકોને એક્ટિવિટી જે બાળકોનો ઉત્સાહ હોય છે એ ઉત્સાહને વધારવા માટે અમે આ કાર્ય કરી રહ્યા છે. તો આ તબક્કે અમારી